બનાસકાંઠાના દિપથેરિયાના 16 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક. અગાઉ 10 બાળકોના થઈ ચૂક્યા છે મોત. 90થી વધુ બાળકો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. ભાવનગરમાં 18,518 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી. મુખ્યપ્રધાન સાથે તેમના પત્ની અંજલિબેન પણ હાજર. મુખ્યપ્રધાને લોકો સાથે કરી મુલાકાત. લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દિવાળીની કરી ઉજવણી. ભાવનગરના અંબાવાડી વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મીઠાઈ વેચીને વડાપ્રધાનના મન કી બાત તેઓએ સાંભળી. સાથે જ સૈનિકોના પરિવારની પણ મુલાકાત લીધી. સુરતના અમરોલીમાં આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન. ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યું કાબુ. રાજકોટના ધોરાજીમાં ફટાકડાના તણખલાને કારણે કારમાં લાગી આગ. ફટાકડાના કારણે 2 થી 3 કારમાં આગ લાગી. સ્થાનિકોને આગની જાણ થયા બાદ કાબુ મેળવ્યો. રાજકોટના શાપર વેરાવળમાં આવેલી શ્રીજી પોલિમસમાં ફેક્ટરીમાં લાગી આગ. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈપણ જાતની જાણકારી નથી આવી. ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ. ગાંઠિયામાંથી અપહરણ કરાયેલા 4 વર્ષના બાળકને ક્રાઇમ બ્રાન્ચે શોધ્યું. અપહૃત બાળક ઉત્તરપ્રદેશથી શોધી કઢાયો. બાળકની માતાના એકતરફી પ્રેમમાં પાગલ કૌટુંબિક કાકાએ કર્યું હતું બાળકનું અપહરણ. આરોપી ફરાર. અમદાવાદના રાયખડમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે મારામારીની ઘટના. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે મારામારી મામલે ઇમરાન શેખ અને અકબર અલી શેખ નામના શખ્સોની કરી ધરપકડ. અમદાવાદના વાસણા બેરેજ પાસેથી બાઉન્સરનો મૃતદેહ મળ્યો. ફાયરના જવાનોએ બહાર કાઢ્યો મૃતદેહ. બાઉન્સર ઓમ સાઈ સિક્યોરિટીમાં કરતો હતો કામ. પોલીસે વધુ તપાસ કરી હતી. સુરત રેલવે સ્ટેશન પરથી 3.75 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 2 ઈસમોની અટકાયત. બંને આરોપીઓને ડીઆરઆઈ દ્વારા સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. અમદાવાદના અંબાવાડીમાં આવેલા જોયાલુકાસના શોરૂમમાં ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકી સોનાની વીંટીની ચોરી કરી ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં પીપળજ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપના મેનેજરની વિશાલ કેનાલમાંથી મળી લાશ. આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસ કરી રહી છે તપાસ. સુરતમાં ચાકુની અણીએ લૂંટની ઘટના બની. વરાછાના મોહનનગરમાં અસામાજિક તત્વોએ કારીગરોને ચાકુ બતાવીને મોબાઈલની લૂંટ કરી. સીસીટીવીમાં ઘટના કેદ. સુરતના અડાજણ વિસ્તારમાં થયેલી 15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે એક ચોરની કરી ધરપકડ. રૂપિયા 10 લાખનો મુદ્દા માલ જપ્ત. નારૂલમાં એક પરિવાર ઉપર હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ. 4 બુટલેગરોએ પોલીસના બાતમીદાર હોવાની આશંકા સાથે એક પરિવારને બનાવ્યો હતો નિશાન. 4થો આરોપી સગીર હોવાથી કાયદાકીય કાર્યવાહી તેજ. કચ્છમાં ભચાઉ સામખિયાળી ચેકપોસ્ટ પાસે હિટ એન્ડ રન. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવાર 3 યુવાનોના મોત. વિસાવદરના જીવાપરા વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. પોપટડી નદીમાંથી મૃતદેહ મળવાની જાણ થતાં પોલીસ દોડી આવી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. ભાવનગરના શિહોરની ઘાંઘરી ચોકડી પાસેથી પરપ્રાંતીય મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ. મહિલાની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 લૂંટારૂ અને ઝડપ્યા. લૂંટની ફિરાકમાં રહેલા લૂંટારૂને ઝડપી લેવામાં આવ્યા. આરોપીઓ પાસેથી મોબાઈલ, રિક્ષા અને છરાર સહિત 3.61 લાખનો મુદ્દામાલ કરાયો છે. આણંદમાં વડોદ ગામે શંકરપુરા નહેર પાસે એક મકાનમાં લાગી આગ. ફાયર વિભાગની 2 ગાડીઓએ ઘટનાસ્થળે આગને કાબૂમાં લીધી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ. પાલનપુરના આબુ રોડ હાઇવે ઉપર પીએનજી ગેસ લીકેજ થયું હતું. ખાડાનું કામકાજ કરતા સમયે ગેસ લાઇન તૂટી, જેથી હાઇવેનો એક તરફનો રોડ બંધ કરાયો. સાથે જ ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યો. હવે દરિયાપુરની આંબલીની પોળના ઘરમાં પડ્યો ભૂવો. ઘરના મુખ્ય રૂમમાં 10 ફૂટથી વધુ જમીન એકાએક બેસી ગઈ. પરિવારના સભ્યોનો બચાવ. અમદાવાદનો સુભાષ બ્રિજ બુધવારથી આગામી 20 દિવસ માટે બંધ રહેશે. હાઇડ્રોલિક જેકથી ઊંચકી બ્રિજનું સમારકામ થશે. એરપોર્ટ જતા મુસાફરોને ઘરેથી વહેલા નીકળવા તંત્રની તાકીદ. રાજકોટ મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ થઈ. સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ શરૂ કરાતા રાજકોટવાસીઓને થશે લાભ. દિવાળી અને નવા વર્ષની રજાઓમાં દુબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો. ફ્લાઇટનું ભાડું વધીને 45,000 રૂપિયા. મુંબઈ જવાના ભાડામાં પણ ધરખમ વધારો. મુંબઈનું ભાડું 22,000 રૂપિયા.
અમદાવાદના એક પરિવારે ચંદ્રયાન ટુ ની થીમ ઉપર રંગોળી બનાવી. ભારતના વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવવા મહેતા પરિવારે બનાવી રંગોળી, તો ગાંધીજીની પ્રતિમાને પણ રંગોળી સ્વરૂપમાં કંડારવામાં આવી. તહેવારમાં ડ્રાયફ્રૂટ બિઝનેસમાં 30% ઘટાડો નોંધાયો. કોર્પોરેટ ગિફ્ટમાં મંદીને પગલે ડ્રાયફ્રૂટની માંગ ઓછી થઈ. ગત વર્ષ કરતાં 30% ઘટાડો. બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે રહી બંધ. દરિયામાં કરંટના કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બોટ સર્વિસ કરાઈ બંધ, જેના કારણે દિવાળીના તહેવાર ઉપર દર્શને આવેલા દર્શનાર્થીઓ ઓખા જેટી પરથી જ પરત ફર્યા. વલસાડના તીથલના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. તંત્રએ વાવાઝોડાની આગાહીને પગલે લોકોને દૂર રહેવા કર્યું સૂચન. રોજની તુલનામાં દરિયામાં રવિવારે કરંટનું પ્રમાણ વધુ જોવા મળ્યું. તો હવામાં વધતા પ્રદૂષણને લઈને નવસારીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગો ગ્રીન અને ફિટ ઇન્ડિયાના સંદેશા સાથે યુવકોએ રેલી યોજી. આ રેલીમાં દેશના અન્ય રાજ્યોમાંથી યુવકોએ પણ ભાગ લીધો.